જય હિન્દ મિત્રો નોલેજ સાથે યુટ્યુબ ચેનલ પર આપ સૌનું સ્વાગત છે તો મિત્રો આજે આપણે તલાટી કમ મંત્રી અને જુનિયર ક્લાર્કની અગાઉની જે પરીક્ષામાં જે પણ ક્વેશ્ચનો પૂછાયેલા છે એવા તમામ ક્વેશ્ચનોની આપણે અહીંયા વાત કરવાની છે એટલે કે પૂછાયેલા પ્રશ્નો આપણે છે તમે જે પણ પ્રશ્નો આ સ્ક્રીન ઉપર તમને દેખાશે તમામ ક્વેશ્ચનો પૂછાયેલા છે બરાબર તો કેવી રીતે પૂછાયેલા છે એના કેવી રીતે ચાર ઓપ્શન આપેલા છે એમાંથી સાચો જવાબ કયો હોય છે એની પેટર્ન સમજવાની આપણે કોશિશ કરશું આ વિડીયોની અંદર તો મિત્રો આ એક વિડીયોની સિરીઝ ચાલશે આમાં તમને ડેઈલી આ પૂછાયેલા પ્રશ્નો તમને મળતા રહેશે તો આ એકવાર ફટાફટ ક્વિક રિવિઝન માટે તમે આ જરૂરથી ચેક કરજો તો ચલો મિત્રો અને મિત્રો જો તમને આની પીડીએફ ફાઇલ જોઈતી હોય તો આપણી એપ્લિકેશન ઉપર અવેલેબલ છે બરોબર એપ્લિકેશન ડાઉનલોડ કરો અને ફ્રી સ્ટડી મટીરિયલ ફ્રી સ્ટડી મટીરિયલમાં જશો એટલે તમને આની પીડીએફ મળી જશે તો ચાલો મિત્રો આપણે આજનો વિડીયો શરૂ કરીએ સૌથી પહેલો પ્રશ્ન જોઈએ કે ક્ષેત્રફળની દ્રષ્ટિએ ઓસ્ટ્રેલિયા કયા નંબરનો દેશ છે તો ક્ષેત્રફળમાં ઓસ્ટ્રેલિયા કયા નંબરે આવે જો મિત્રો તમને આ ક્વેશ્ચન જે છે એ તમામ ક્વેશ્ચનને તમે વિડીયોને પોઝ કરો બરાબર જવાબ વિચારવા માટે પછી તમે જવાબ વિચારો અને તમારી એક નોટમાં એને નોટડાઉન કરો કે સાચો જવાબ કયો આવશે અને પછી જ્યારે અહીંયાથી હું તમને સાચો આન્સર બતાવું પછી તમારે અહીંયા ટીક કરવાનો સાચો પડ્યો કે ખોટો પડ્યો બરાબર અને છેલ્લે આપણે જે વીસ ક્વેશ્ચન છે તો વીસમાંથી કેટલા સાચા પડે છે અને કેટલા ખોટા પડે છે તમારી જાતને જ તમારે તપાસવાની છે બરાબર તમારે કોઈને કહેવાનું નથી કે કેટલા સાચા પડ્યા કેટલા ખોટા પડ્યા પણ તમારી રીતે તમારે મૂલ્યાંકન કરવાનું છે અને તમારે વધારે સમયની જરૂર પડે તો મિત્રો આ વિડીયોને તમે પોઝ કરીને તમે સમય લઈ શકો છો તો ચાલો સૌથી પહેલો પ્રશ્ન જોઈએ આપણે કે ક્ષેત્રફળની દ્રષ્ટિએ ઓસ્ટ્રેલિયા કયા નંબરનો દેશ છે તો તેમાં જવાબ આવશે છઠ્ઠા નંબરનો દેશ બીજો પ્રશ્ન કે મનુબેન ગાંધી લિખિત પ્રેરક પ્રસંગ વર્ણન કૃતિ કઈ છે તો પ્રેરક પ્રસંગ વર્ણન કૃતિ મનુભાઈ ગાંધી દ્વારા લખાયેલી એ કૃતિનું નામ શું છે તો તેમાં જવાબ આવશે બે ખાનાનો પરિગ્રહ ત્રીજો પ્રશ્ન જોઈએ કે ચંદ્રકાંત કે બક્ષી લિખિત વાર્તા કઈ છે તો મિત્રો જો અહીંયા પ્રશ્ન કેવી રીતે પૂછે આપણે પેલા એને જવાબ જોઈ લઈએ પછી ત્રણ પ્રશ્નો આમાંથી નીકળશે કે ચંદ્રકાંત કે બક્ષી લિખિત વાર્તા કઈ છે તો તે વાર્તાનું નામ છે ચક્ષુસ્રવા જો સૌથી પહેલો પ્રશ્ન તો એ પૂછાનો કે ચંદ્રકાંત કે બક્ષી લિખિત વાર્તા કઈ છે ચક્ષુસ્રવા પછી બીજો પ્રશ્ન એવો પૂછાય કે ચક્ષુસ્રવા કૃતિ નીચેનામાંથી કયા કવિની છે તો તેમાં જ ચંદ્રકાંત કે બક્ષી પછી પ્રશ્ન એવો પૂછાય કે ચંદ્ર ચંદ્રકાંત કે બક્ષી દ્વારા લિખિત ચક્ષુસ્રવાનો સાહિત્ય પ્રકાર જણાવો તો તે શું છે એક વાર્તા છે બરાબર ત્રણ પ્રશ્ન આ પ્રશ્નમાંથી બની શકે તો આપણે આ ત્રણ પ્રશ્નો આપણને અહીંથી આ પ્રશ્નમાં મળે જોઈએ ચોથો પ્રશ્ન કે કોનું વતન રાજકોટ જિલ્લાનું વાંકાનેર ગામ છે તો ચાર અહીંયા જે કવિને નામ આપેલા છે આ ચારમાંથી વાંકા રાજકોટ જિલ્લાનું વાંકાનેર ગામ કોનું વતન છે તો તેમજ આવશે ઈસ્માઇલભાઈ નાગોરીનું પાંચમો પ્રશ્ન જોઈએ કે આમાં ખોરાકનો સંગ્રહ કરતા પર્ણ કયું છે તો ખોરાકનો સંગ્રહ કરતાં પર્ણ કયું છે અળવી ફુદીનો કોબીજ કે મૂળો તો તેમજ આવશે કોબીજ આ શું છે ખોરાકનો સંગ્રહ કરતાં પર્ણ છે છઠ્ઠો પ્રશ્ન જોઈએ કે આંતરરાષ્ટ્રીય દિનાંતર રેખા કયા મહાસાગરમાંથી પસાર થાય છે તો તે મહાસાગર કયો ચાર મહાસાગર આપેલા છે ઓપ્શન એમાં હિન્દ પ્રશાંત એટલાન્ટિક અને પેસિફિક તો આમાંથી કયા મહાસાગરમાંથી પસાર થાય છે આંતરરાષ્ટ્રીય દિનાંતર રેખા તો તેમજ આવશે મહાસાગરનું નામ છે પેસિફિક મહાસાગરમાંથી સાતમો પ્રશ્ન જોઈએ કે દુનિયાનું સૌથી ઊંચું શિખર કયું માઉન્ટ એવરેસ્ટ તો માઉન્ટ એવરેસ્ટની ઊંચાઈ કેટલી છે તો તેની ઊંચાઈ તો ઓપ્શન છે પંચ્યાસી ચોર્યાસી 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 અઠ્યાસી અડતાલીસ અને નેવ્યાસી ચુંબોતેર તો સાચો જવાબ કયો આવે ઓપ્શન સી અઠ્યાસી અડતાલીસ એટલે કે આઠ હજાર આઠસો ને અડતાલીસ મીટર ઊંચાઈ ધરાવે છે માઉન્ટ એવરેસ્ટ જે દુનિયાનું સૌથી ઊંચું શિખર છે અને જે આવેલું છે નેપાળમાં તો મિત્રો ભારતનું સૌથી ઊંચું શિખર કયું છે કેટુ બરોબર કે ટુ ત્યાર પછી આઠમો પ્રશ્ન જોઈએ કે ઉમાશંકર જોશી રચિત કૃતિ આ નીચેનામાંથી કઈ છે તો ઉમાશંકર જોશી દ્વારા લખાયેલી કૃતિ આમાંથી કઈ છે જવાબ ઓપ્શન છે સવાલ જવાબ પ્રશ્ન અને ઉત્તર બરોબર તો આમાંથી કઈ કૃતિ ઉમાશંકર જોશીની છે તો પ્રશ્ન જે છે એ આ ઉમાશંકર જોશીની કૃતિ છે નવમો પ્રશ્ન જોઈએ કે પૃથ્વીની સપાટી પર આશરે કેટલા ટકા જલાવરણ છે એટલે કે પૃથ્વીની સપાટી પર આશરે કેટલું પાણી છે કેટલા ટકા પાણી છે પાંસઠ ટકા અડસઠ ટકા એકોતેર ટકા કે પંચોતેર ટકા તો સાચો જવાબ આવશે એકોતેર ટકા દસમો પ્રશ્ન જોઈએ અષ્ટકનો નિયમ કયા વૈજ્ઞાનિકે આપ્યો હતો તો અષ્ટકનો નિયમ આપનાર વૈજ્ઞાનિકનું નામ શું છે ન્યૂલેન્ડ ડાલ્ટને ડોબ્રેનરે કે મેન્ડેલીફે તો સાચો જવાબ આવશે ઓપ્શન એ ન્યૂલેન્ડ અગિયારમો પ્રશ્ન જોઈએ કે કયા દિવસે કર્કવૃત્ત પર સૂર્યના કિરણો બરાબર સીધા પડે છે તો કર્કવૃત જે છે આપણા ગુજરાતમાંથી પસાર થાય છે ગુજરાતના ઉત્તર ભાગમાંથી બરાબર એ કર્કવૃત્ત ઉપર કયા દિવસે સૂર્યના કિરણો સીધા બરાબર પડે છે તો એ દિવસ કયો આવશે તો તેમજ આવશે એકવીસ જૂનના રોજ બારમો પ્રશ્ન જોઈએ કે દક્ષિણની ગંગા તરીકે ઓળખાતી નદી કઈ છે તો ઉત્તરની ગંગા તરીકે કઈ નદી ઓળખાય છે ઉત્તરની ગંગા તો ઉત્તરની ગંગા એટલે એ ગંગા પોતે બરાબર ઓરિજિનલ જે ગંગા છે એ હિમાલયમાંથી નીકળે છે એ ઉત્તરમાં જાય હિમાલય ઉત્તર ઉત્તરમાં જાય ઉત્તર પૂર્વમાં બરોબર બરાબર નેપાળની સાઈડથી એટલે ત્યાંથીને જ ગંગા નીકળે છે તો એવી જ રીતે દક્ષિણમાં નીચે દક્ષિણ ભારતમાં એક નદી છે બરાબર એમાં દક્ષિણ ભારતમાં નીચેનામાંથી કઈ નદી છે બરાબર તો જો ગોદાવરી એક દક્ષિણ ભારત સાબરમતી આપણે ગુજરાતમાં આવે બરાબર તો એ મધ્યમાં થઈ જાય જમના રે જમના કઈ બાજુ આવે પશ્ચિમ બંગાળ સાઈડ બરોબર એટલે એ ઉત્તરમાં થઈ જાય નર્મદા એ આપણા ગુજરાત મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાંથી આવે તો દક્ષિણની નદી એક વધી ગોદાવરી નદી તો દક્ષિણની ગંગા તરીકે કઈ નદી ઓળખાય ગોદાવરી નદી ઓપ્શન એ જ સાચો જવાબ આપ ત્યાર પછી તેરમા પ્રશ્ન જોઈએ ગાંધીજીને પાંચમા ધોરણમાં કેટલા રૂપિયાની શિષ્યવૃત્તિ મળી હતી ચાર રૂપિયા પાંચ રૂપિયા સાત રૂપિયા આઠ રૂપિયા તો પાંચમા ધોરણમાં ગાંધીજીને મળી હતી ચાર રૂપિયાની શિષ્યવૃત્તિ 14મો પ્રશ્ન જોઈએ કે પ્રથમ વિશ્વયુદ્ધનો પ્રારંભ કયા વર્ષે થયો હતો એટલે કે પ્રથમ વિશ્વયુદ્ધ કયા વર્ષે થયું હતું તો તેના ઓપ્શન જો તમે આપેલા છે 1914 1916 1915 ને 1917 તો કયા વર્ષે આવશે તો 1914 માં ઓપ્શન A 15મો પ્રશ્ન જોઈએ કે મૈસૂરના વાઘ તરીકે કોણ જાણીતું હતું તો મૈસૂરના વાઘ તરીકે કોણ જાણીતું છે મહારાણા પ્રતાપ ટીપુ સુલ્તાન ઓરંગઝેબ કે અકબર તો સાચો જવાબ આવશે ઓપ્શન B ટીપુ સુલ્તાન બરોબર જે મૈસૂરના વાઘ તરીકે જાણીતા હતા સોળમો પ્રશ્ન કે દર વર્ષે સોળ સપ્ટેમ્બરને કયા દિવસ તરીકે ઉજવવામાં આવે છે મોસ્ટ ટાઈમ વારંવાર ઘણી બેંકની એક્ઝામમાં પણ આ ક્વેશ્ચન પૂછે છે આપણે ગુજરાત ગવર્મેન્ટની જે પણ એક્ઝામો આવે છે એમાં પણ આ ક્વેશ્ચન વારંવાર પૂછાણેલો છે હવે પછી પૂછાશે કે નહીં પૂછાય એ તો સમય જ બતાવશે પણ અત્યાર સુધી તો પૂછાણેલો છે દર વર્ષે સોળ સપ્ટેમ્બરને કયા દિવસ તરીકે ઉજવવામાં આવે છે પર્યાવરણ દિવસ કૃષિ દિવસ ઓઝન દિવસ કે હવામાન દિવસ તો સાચો જવાબ આવશે ઓઝોન દિવસ બરાબર અહીંયા મિત્રો ટાઈપિંગ મિસ્ટેક છે ઓઝોન આવશે બરાબર ઓઝોન ઓઝોન સત્તરમો પ્રશ્ન જોઈએ કે વિટામિન ઈ ની ઉણપથી કયો રોગ થાય છે બેરીબેરી રોગ કરવી રોગ સુખતાન રોગ કે રોગ વિટામિન ઈ ની ઉણપથી કયો રોગ થાય ઓપ્શન ડી રોગ અઢારમો પ્રશ્ન જોઈએ કે આમાં કયું ધાતુમય ખનીજ નથી તો ધાતુમય ખનીજ આ ચારમાંથી કયું નથી જસત કલાઈ પારો કે કોલસો તો મિત્રો જસત એ ધાતુ ધાતુ છે કલાય એ પણ ધાતુ છે કવિ હર્ષ બ્રહ્મભટ્ટના પિતાજીનું નામ શું છે તો કવિ હર્ષ બ્રહ્મભટ્ટના પિતાજી નામ શું છે ઓપ્શન છે મણિલાલ શંકરલાલ રામલાલ કે વાડીલાલ તો સાચો જવાબ આવશે ઓપ્શન ડી વાડીલાલ એટલે કે કવિ જે હર્ષ વાડીલાલ બ્રહ્મભટ્ટ બરાબર હર્ષ વાડીલાલ બ્રહ્મભટ્ટ એવી રીતે આખું પૂરું નામ થાય એટલે એમના પિતાજીનું નામ ટૂંકમાં વાડીલાલ હતું બરાબર અને ત્યાર પછી આજના વિડીયોનો છેલ્લો વીસમો પ્રશ્ન જોઈએ કે હાલનું અજમેર રાજસ્થાનનું જે અજમેર જે છે હાલમાં એ અજમેર પ્રાચીન કાળમાં કયા નામે ઓળખાતું હતું તો એનું પ્રાચીન નામ શું છે અજયનગર અજય દુર્ગ અજપુર કે મેરુ બરાબર તો સાચો જવાબ આવશે ઓપ્શન ડી અજય મેરુ બરાબર પ્રાચીન કાળમાં અજમેરને અજય મેરુ તરીકે ઓળખાતું હતું તો મિત્રો આપણે આ જે અગાઉની એક્ઝામમાં પૂછાડેલા ક્વેશ્ચન જે છે એ વીસ ક્વેશ્ચન આપણે જોયા બરાબર તો ફટાફટ તમે આને રિવિઝનથી જે તમે ચેક કરી લીધાય છે કે કેટલા તમારા સાચા પડ્યા કેટલા ખોટા પડ્યા બરાબર જો વધારે પચાસ ટકાથી વધારે જો ખોટા પડ્યા હોય તો વિડીયોને ફરીવાર તમે એક બે વાર જોઈ લેજો એટલે તમારે આ ક્વેશ્ચન જે છે એ માઇન્ડમાંથી નીકળી ન જાય બરાબર તો ચાલો મિત્રો આજનો એ વિડીયો પૂરો કરીએ જય હિન્દ વંદે માત્ર